धोरण छ विषय इंग्लिश गुजराती माध्यम विद्यार्थी मित्रों अगाउना तास में अपने यूनिट फोर जोई रहा था जे गांधीजीज ह्यूमर विषय जोयो। गांधीजीज ह्यूमर एटले गांधीजीनी जिज्ञासा वृत्ति। अपने अगाउना त्रण पेरेग्राफ जोई गया, तमारा पाठ नंबर 71 पर आपेला छे। ए पेरेग्राफ में अपने शु जोई गया तो गांधीजी हमेशा व्यस्त रहता अने ते कोईने मजाक उड़ावता नहता अने आखा राष्ट्रने के समग्र राष्ट्रनी ते कंक ने कंक ए जिज्ञासा वृत्ति धराय अने समस्याओनो उकेल मेळवता। बाळको पण आश्रमशाळामां रहता हता, એમની સાથે રહેતા હતા એટલે અવારનવાર તેમને પ્રશ્ન પૂછતા અને પ્રશ્નમાં લાંબા પ્રશ્ન પૂછતા તો જવાબ ટૂંકમાં આપતા। બાળકો પણ એમની સાથે લાંબી વાતો કરવા ઈચ્છતા હતા, પરંતુ એક બાળકે એમને ફરિયાદ કરી કે ગીતામાં તમે મને અમને કહ્યું કે અર્જુન મોટા ટૂંકા પ્રશ્ન પૂછે છે અને શ્રી કૃષ્ણ તો લાંબા જવાબ આપે છે। એટલે એના સંદર્ભમાં ગાંધીજી કહે છે કે શ્રી કૃષ્ણને તો એક જ અર્જુન હતો, પણ મારે તો અહીંયા ઘણા બધા છે। આવું બોલતા જ બાળકો હસી પડ્યા, હાર્ટલી લાફ એટલે કે ખડખડાટ હસી પડ્યા, હૃદયથી હસી પડ્યા। તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી જોઈ ગયા, હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ કે આગળ શું કહેવા માંગે છે ગાંધીજી। ગાંધીજી બિલીવ ઇન ડુઈંગ એવરીથિંગ ઓન ટાઈમ। શું કહે છે કે ગાંધીજી બધું જ કામ સમયસર કરવા માંગતા હતા, કે બધું જ કામ સમયસર કરવામાં જ માનતા હતા। હી વોઝ વેરી પંચ્યુઅલ, પંચ્યુઅલ એટલે સમયના પાક્કા, નિયત સમયનું પાલન કરનાર એટલે કે સમયના પાક્કા કહેવાય, કે જે કામ કાલે કરવાનું છે એ આજે કરી દેવું એટલે કે અગાઉની તૈયારી તેઓ ખૂબ જ રાખતા। તો અહીંયા શું કહે છે, વેરી પંચ્યુઅલ એટલે તેઓ સમયના પાક્કા હતા। વન્સ હી એન્ડ અનાધર લીડર વેર ટુ સ્પીક એટ અ ફિલિંગ મીટિંગ। અહીંયા શું કહેવા માંગે છે કે એકવાર તેઓ અને બીજા એક નેતા એક સભા સંબોધવાના હતા, તેઓ અને બીજા એક નેતા એક સભા સંબોધવાના હતા એટલે કે બોલવાનું હતું, સ્પીચ એટેન્ડ કરવાની હતી। ધ ઓફર યાની કે ધ અધર લીડર કમ નિયરલી 45 મિનિટ્સ લેટ। બીજા નેતાઓ 45 એટલે કે પોણો કલાક મોડા આવ્યા, બીજા નેતાઓ લગભગ પોણો કલાક મોડા આવ્યા। સો એવરી વન પ્રેઝન્ટ એટ ધ મીટિંગ હેડ ટુ વેઇટ ફોર હિમ। સભામાં હાજર રહેલા સૌને તેમની રાહ જોવી પડતી। શું કહેવા માંગે છે કે સભામાં હાજર રહેલા દરેકને તેમની રાહ જોવી પડતી। સો ગાંધીજી ડીડ નોટ લાઈક ધીસ, ગાંધીજીને આ ગમતું ન હતું। ઇન હી સ્પીચ તેમના ભાષણમાં, ઇન હી સ્પીચ મીન્સ તેમના ભાષણમાં, હી સેડ તેમણે કહ્યું, અવર લીડર હેઝ કમ 45 મિનિટ્સ લેટ, આપણા નેતાઓ પોણો કલાક મોડા આવ્યા છે। સો આઈ થિંક વી વિલ ગેટ ઇન્ડિપેન્ડન્સ 45 મિનિટ્સ લેટ, તેથી મને લાગે છે કે આપણને સ્વતંત્ર પોણો કલાક મોડો મળશે।
શું કહે છે કે નેતાઓ જો મોડા આવતા હોય તો આપણને જે સ્વતંત્રતા મળવાની છે એ પણ મોડી મળશે, એટલે કે કેટલા પોણો કલાક મોડી, બરાબર. ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્રતા, બરાબર. આ રીતે ગાંધીજી તેમને કેવી રીતે કહી દેતા, એકદમ ઇઝીથી એમના મગજમાં ઉતરી જાય તેવા વાક્યો બોલતા. નેક્સ્ટ શું કહે છે ગાંધીજી વિશે, તો ગાંધીજી ધસ ટોલ્ડ ધ ટ્રુથ વિધાઉટ યુઝિંગ હાર્ડ યુઝિંગ હર્શ વર્ડ્સ, યાને કે કઠોર શબ્દ. હર્શ વર્ડ્સ એટલે કઠોર શબ્દ. તો ગાંધીજી આમ ગાંધીજી કઠોર શબ્દનો ઉપયોગ કર્યા વિના સાચી વાત કહી દેતા. કઠોર શબ્દનો ઉપયોગ કર્યા વિના ગાંધીજી સાચી વાત કહી દેતા, બરાબર. અહીંયા ધસ એટલે આમ, TH US, ધસ એટલે આમ, વિધાઉટ એટલે વિના, એન્ડ હાર્ડ્સ વર્ડ યાને કે કઠોર શબ્દો, બરાબર. અને અહીંયા આજનો સમય કેવો છે કે આજે લોકો તણને ફળ બોલી દેતા હોય એટલે સામેવાળાને ખોટું પણ લાગતું હોય, ઓકે. તો ગાંધીજી સામેવાળાને ખરાબ પણ ના લાગે અને એના મગજમાં જલ્દી ઉતરી જાય તેવા વાક્યો બોલતા. નેક્સ્ટ પેરેગ્રાફ, કે વન્સ કિંગ જ્યોર્જ ઇન્વાઇટેડ ગાંધીજી ટુ હિઝ પેલેસ. પેલેસ એટલે રાજમહેલ. તો એકવાર રાજા જ્યોર્જે ગાંધીજીને રાજમહેલમાં આમંત્રણ આપ્યું, રાજમહેલમાં આવવા માટે આમંત્રણ આપ્યું. ઇન્વાઇટ એટલે આમંત્રણ આપો. ગાંધીજી વેન્ટ ધેર હિઝ ઇન હિઝ યુઝ્યુઅલ ડ્રેસ. યુઝ્યુઅલ ડ્રેસ એટલે હંમેશમાં, એટલે કે રોજ પહેરતા પોશાકમાં. અહીંયા યુઝ્યુઅલ એટલે હંમેશનું, બરાબર. તો શું કહે છે અહીંયા કે ગાંધીજી તેમના હંમેશના પોશાકમાં જ ત્યાં ગયા. ક્યાં ગયા? રાજમહેલમાં, પેલેસ. નેક્સ્ટ સેન્ટેન્સ, કે ઇટ વોઝ ઓનલી વન શોટ ધોતી. તે ફક્ત ટૂંકી ધોતીમાં, એક ટૂંકી ધોતીમાં ગયા હતા. નો વન એવર મીટ ધ કિંગ ઇન સચ અ ડ્રેસ. શું કહે છે કે કોઈ પણ રાજાને આવા પોશાકમાં કદી મળ્યું ન હતું. હવે તમને ખબર છે રાજમહેલમાં જ્યારે જાય કોઈ પણ વ્યક્તિ તો પૂરા રાજાશાહીથી જ જતા હોય છે, કે પૂરેપૂરા સારા કપડાં પહેરીને જતા હોય છે. પણ અહીંયા ગાંધીજી તો એક ટૂંકી ધોતી પહેરીને ગયા હતા, એટલે કોઈ પણ વ્યક્તિ રાજાને આવા પોશાકમાં કદી મળ્યું ન હતું. જે ગાંધીજી મળ્યા હતા એક જ ધોતીમાં રાજાને મળ્યા, બરાબર. એક જ ધોતી પહેરીને ગયા હતા. સો અ રિપોર્ટર વેન ટુ ગાંધીજી. તેથી ખબરપત્રી, રિપોર્ટર એટલે ખબરપત્રી અથવા તો રિપોર્ટર પણ કહી શકાય. તેથી રિપોર્ટર ગાંધીજી પાસે ગયા. હી સેડ, તેમણે કહ્યું કે વુડ યુ પ્લીઝ આન્સર અ ક્વેશ્ચન્સ. શું હું તમને એક પ્રશ્ન કરી શકું છું? ડોન્ટ યુ ફીલ અનકમ્ફર્ટેબલ ઇન ધ રોયલ પેલેસ ડ્રેસ્ડ ઇન સચ અ વે. શું કહેવા માગે છે કે શું તમને આ રાજમહેલમાં આવા પોશાકમાં તમને ક્ષોભ થતી નથી, એટલા થતો નથી? એ રિપોર્ટર શું કહે છે કે તમે જે આ કપડામાં આવ્યા છો એમાં તમને જરીક પણ ક્ષોભ થતો નથી, એટલે કે શરમ આવતી નથી, બરાબર. ત્યારે ગાંધીજી શું કહે છે, તો ગાંધીજી લાફડ, ગાંધીજી હસ્યા.
He said that he was not at all comfortable. શું કહે છે કે તેમણે કહ્યું, તેઓએ તેમને કહ્યું કે તેમને જરા પણ ક્ષોભ થતી નથી. He added તેમણે ઉમેર્યું, એટલું કહ્યું તો ખરું પણ સાથે શું કહ્યું જો. The king had put on enough dress to cover us both. અસ બોથ એટલે આપણા બંનેને, બરાબર. યુએસ અશ બોથ, બોથ એટલે બંને. તેમણે ઉમેર્યું અને કહ્યું કે અમને બંનેને ઢાંકવા માટે રાજાએ તો પૂરતા કપડાં પહેર્યા છે. બરાબર. આથી ગાંધીજીઝ હ્યુમર્સ. બરાબર. શું કહ્યું એ પાઠ સમજાઈ ગયો હશે કે ગાંધીજી કેવા હતા, કેવી રીતે લોકો સાથે વાતચીત કરતા, કેવી રીતે આ દેશનું સમગ્ર સમસ્યાઓનો હલ કરતા, તથા જ્યાં પણ જતા ત્યાં પોતાના સમયનું પાલન કરીને જ કામ કરતા, અને સામેવાળા વ્યક્તિને પણ કઠોર શબ્દો બોલ્યા વગર પણ સાચી વાત કહી દેતા. આવા હતા આપણા ગાંધીજી, કે જે સાદગાઈથી જીવન જીવતા અને સત્ય માટે લડતા. બરાબર. આ હતા પેરેગ્રાફ જે આપણે પૂર્ણ કર્યા. હવે આપણે જોઈએ આપણે પેરેગ્રાફના પ્રશ્નના જવાબ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ડીડ ગાંધીજી બિલીવ ઇન. ગાંધીજી શેમાં માનતા હતા, તો શું માનતા હતા? તો ગાંધીજી બિલીવડ ઇન લિવિંગ એવરી વન ઓન ટાઈમ. તો અહીંયા ગાંધીજી એ હંમેશા સમયસર કામ કરવા માંગતા હતા. તો ગાંધીજી બિલીવડ ઇન ડુઈંગ એવરીથિંગ ઓન ટાઈમ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે વોટ ડીડ ગાંધીજી ઇઝ નોટ લાઈક. ગાંધીજીને શું ન ગમ્યું હતું? તો ગાંધીજી ડીડ નોટ લાઈક વેન અ લીડર કેમ લેટ ફોર 40 મિનિટ. ઓકે. અથવા તો ગાંધીજી ડીડ નોટ લાઈક વેન અ લીડર કેમ લેટ ફોર ધ મીટિંગ. કે ગાંધીજીને શું નહોતું ગમ્યું? તો ગાંધીજીને નેતા મોડા આવતા તે ગમતું ન હતું. નેક્સ્ટ, ઇન વોટ વે ડીડ ગાંધીજી ટેલ ધ ટ્રુથ. શું કહેવા માંગે છે કે ગાંધીજીને કઈ રીતે સાચું કહી દેતા? ગાંધીજી કઈ રીતે સાચું કહી દેતા? તો કઠોર શબ્દ બોલ્યા વગર. તો તમારા પાઠ્યપુસ્તકમાં જવાબ આપેલો જ છે કે ગાંધીજી ધસ ટેલનું શું કર્યું? ટોલ્ડ. ઓકે. તો ગાંધીજી ધસ ટોલ્ડ ધ ટ્રુથ વિધાઉટ યુઝિંગ હાર્ડ વર્ડ. કે કઠોર શબ્દ બોલ્યા વગર ગાંધીજી સાચું કહી દેતા. નેક્સ્ટ, હુ ઇન્વાઇટેડ ગાંધીજી ટુ હિઝ પેલેસ. કોણે ગાંધીજીએ રાજમહેલમાં આમંત્રણ આપ્યું હતું? તો ધ કિંગ જ્યોર્જ. તો જવાબમાં શું આવશે? કિંગ જ્યોર્જ ઇન્વાઇટેડ ગાંધીજી ટુ હિઝ પેલેસ. કે રાજા જ્યોર્જે ગાંધીજીને ત્યાં રાજમહેલમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. નેક્સ્ટ, વોટ ડીડ ગાંધીજી વેર. ગાંધીજીએ શું પહેર્યું હતું? તો ગાંધીજી વેર અ શોર્ટ ધોતી. ગાંધીજીએ ટૂંકી ધોતી પહેરી હતી. એન્ડ લાસ્ટ, કે વોઝ ગાંધીજી અનકમ્ફર્ટેબલ ઇન ધ ડ્રેસ. શું ગાંધીજી ડ્રેસમાં એટલે કે પોશાકમાં ક્ષોભ થતો હતો? ગાંધીજીને પોશાકમાં ક્ષોભ થતો હતો? તો જવાબમાં શું આવશે? નો, ગાંધીજી વોઝ નોટ
No, Gandhiji was not uncomfortable in the dress. Okay? तो आपने आ पाठ अहीं पूर्ण कर्यो। हवे आपणे जोईए आ पाठमांना बे पेरेग्राफना स्पेलिंगो जे हार्ड छे ते। अहीं जोईए कि पंचुअल एटले नियत समयनुं पालन करनार कि समयना पक्का। लीडर एटले नेता। टू स्पीक एटले बोलवो। मीटिंग एटले मुलाकात। लेट एटले मोड़ो। प्रेजेंट एटले हाजर। टू वेट एटले राह जोवी। स्पीच एटले भाषण। टू थिंक एटले विचारवू अथवा लागवू। इंडिपेन्डन्स एटले स्वतंत्रता। ट्रूथ एटले सत्य। एंड हार्श एटले कठोर। टू इन्वाइट एटले आमंत्रण आपवू। पैलेस एटले महेल। यूजुअल एटले हमेशनो। ड्रेस पोशाक। रिपोर्टर एटले खबर पत्री। अनकम्फर्टेबल एटले आरामदायक न होय तेवो कि जे आपणने पूरेपूरू मळतुं न होय तेवो। रॉयल एटले शाही। शाही पैलेस। इनफ एटले पूरतू। एंड कवर एटले ढांकवू। ओके तो आ तो आपणे गांधीजीस ह्यूमरना स्पेलिंग। હવે જો તમારા પાઠ્યપુસ્તક પેજ નંબર 72 પર જે એક્સરસાઇઝ આપી છે, એક્સરસાઇઝ આપણે જોઈ લઈએ. એક્સરસાઇઝ ફર્સ્ટ આપી છે કે સ્ટ્રાઇક ઓવર ધ ઇનકરેક્ટ પાર્ટ, યાની કે જે ઇનકરેક્ટ પાર્ટ છે કે જે સ્પેલિંગ ખોટા છે કે વાક્યમાં એ સ્પેલિંગ નથી આવતા તેના ઉપર ખોટું જ કરવાનું છે, એટલે ચેકડો મારવાનો છે. બરાબર. તો અહીંયા ફર્સ્ટ છે, ગાંધીજી ઇઝ ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ ટુ લાફ યા સિંગ. અહીંયા લાફ યા સિંગ, સિંગ એટલે ગાવું ને લાફ એટલે હસ્ય. અને ગુજરાતી શું થાય, તો ગાંધીજીએ હસવા માટે હંમેશા સમય ગાળતા, સમય માનતા. બરાબર. અહીંયા શું કહેવા માંગે છે કે ગાંધીજી હસવા માટે પણ હંમેશા સમય લેતા. તો હસવા માટે એટલે કે લાફ રાખવાનું અને સિંગ ચેકવાનું. તો SING ઉપર ચેકો મારો. ઓકે તો રોંગ શબ્દ પર આપણે ચેકો મારવાનો છે. સેકન્ડ કે ગાંધીજી ઓલવેઝ રિપ્લાય લોંગ યાર શોર્ટ આન્સર. હવે જુઓ કે ગાંધીજી જવાબમાં લાંબા પ્રશ્ન કે ટૂંકા પ્રશ્ન આપતા હતા, તો શું ચેકવાનું, લોંગ. શોર્ટ ક્વેશ્ચન્સ અરે શોર્ટ આન્સર આપતા હતા એટલે કે ટૂંકા જવાબ આપતા હતા, એટલે લોંગ ઉપર ચેકો, LONG ઉપર ચેકો. થર્ડ કે ગાંધીજી વોઝ વેરી પંચ્યુઅલ યા ઇરેગ્યુલર. પંચ્યુઅલ એટલે સમયના પાકા અને ઇરેગ્યુલર એટલે અનિયમિત, નિયમિત ન હોય તેવું. તો ગાંધીજી ખૂબ સમયના પાક્કા કે અનિયમિત હતા, તો પાક્કા હતા. તો સેના પર ચેકો મારવાનો, ઇરેગ્યુલર પર. ઓકે તો IRRE GULAR એના ઉપર ચેકો મારો. ફોર ગાંધીજી ટોલ્ડ ધ ટ્રુથ વિથ યા વિધાઉટ યુઝિંગ એની હાર્ડ વર્ડ્સ. શું કહેવા માગે છે કે ગાંધીજી કઠોર શબ્દોનો ઉપયોગ કર્યા વગર ગાંધીજી સાચી વાત કહી નાખી. તો સાચી વાત કહી નાખી એના માટે વિથ કે વિધાઉટ, તો વિથ ઉપર ચેકો મારવાનો. બરાબર. તો કઠોર શબ્દોનો ઉપયોગ કર્યા વિના, એટલે વિધાઉટ રહેવા દેવાનું ને વિથ ઉપર ચેકો મારવો. એન્ડ લાસ્ટ છે કે ગાંધીજી વિઝિટેડ કિંગ જ્યોર્જ વેરિંગ અ શીટ યા ધોતી. તો ગાંધીજીએ શું કર્યું, ગાંધીજી રાજા જ્યોર્જની મુલાકાત માટે ધોતી પહેરીને ગયા હતા કે શૂટ પહેરીને ગયા હતા. તો ધોતી પહેરીને ગયા હતા. બરાબર. તો સેના પર ચેકો મારશો, શૂટ પર, SUIT પર. તો શૂટ ઉપર ચેકો મારો.
तो फरी एक वक्त पूछूँ, एक वक्त बोली जाऊँ छू ओरल में कि कया शब्द पर छेको मारवानो छे। फर्स्ट है सींग, SING सींग पर छेको मारवानो। सेकंड लाइन पर लॉन्ग पर छेको, ओके LONG लॉन्ग पर छेकवानो छे। थर्ड पर इरेग्युलर पर छेको, थर्ड सेंटेंस पर इरेग्युलर पर छेको। एंड फोर्थ वीथ ऊपर छेको, WITH ओके वीथ ऊपर छेको। एंड लास्ट है सूट पर छेको, SUIT ओके। तो विद्यार्थी मित्रों अपने अँ एक्सरसाइज पूर्ण करी, हवे आपणो आ बीजा सत्रना दरेक पाठना एक्सरसाइज अने दरेक प्रोजनी एक्सरसाइज अपने पूर्ण करी। तो अपने टेक्स्ट बुक में 1-5 लेसन अने प्रोज में 1-4 लेसन अपने कम्प्लीट कर दीदा। तो तमारू आ छठा धोरण में आ सत्र अँ पूर्ण करू अने तमारी सत्र बेनी पण पाठ्यपुस्तक कम्प्लीट करी छे। तो विद्यार्थी मित्रों तमे आ दरेक पाठ फरी एक वक्त स्पेलिंगो साथे तैयार करीने प्रश्नोना जवाब MCQ ट्रू फॉल्स अने साथे साथे जे पण एक्सरसाइज में ग्रामर आवे छे पण तमारे तैयार करवानी, ओके। तो विद्यार्थी मित्रों आपणे आ प्रोज पूर्ण करीए छे, 1-4 यूनिट अहीं प्रोजना पूर्ण कर्या। तो थैंक यू, ओके।